સમગ્ર ભારત દેશમાં 15મી ઓગસ્ટના દિવસે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તે જ રીતે દીવમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે 74મા સ્વાતંત્ર્ય દિવસને આ વર્ષે કોરોના મહામારીને લઈ ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. દીવ પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રગાનના સંગીતમય સુરોથી દીવનું પદ્મભૂષણ મેદાન ગુંજી ઉઠ્યું હતું. વધુમાં દીવ કલેક્ટર દ્વારા દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો સંદેશો દીવની જનતા સુધી પહોંચાડવામાં આવ્યો, જેમાં દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં કરવામાં આવેલ વિકાસીય કાર્યોની માહિતી તેમજ દીવની જનતાને 74મા સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સાથે દીવ જિલ્લા SP હરેશ્વર વિશ્વનાથ સ્વામીની ઉપસ્થિતિમાં દીવ PSI પુનિત મીનાના નેતૃત્વમાં પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. હાલ કોરોના મહામારીમાં દીવ પ્રશાસન તેમજ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ જે કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ બજાવી રહેલ છે, તે તમામ કોરોના વોરિયર્સ જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ ડોક્ટરો, આયુષ ડોક્ટરો, નર્સિસ, પોલીસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના શિક્ષકો, ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા ઓફિશિયલ, DMC સેનિટરી વર્ક્સ, NCDET કમાન્ડન્ટ, કોવિડ પોઝિટિવ અને રિકવર વોરિયર્સ સ્વયંસેવકોને દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે સોશિયલ વેલફેર વિભાગ, દમણ હેલ્થ ડિપાર્ટમેન્ટ, દીવ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને એલ્મિકોના સંયુક્ત સંયોજનથી દિવ્યાંગજનોની જરૂરિયાત મુજબ સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. દર વર્ષે દીવમાં 15મી ઓગસ્ટ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે અને પ્રશાસન દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીની ગંભીરતાને અને સંક્રમણને ધ્યાનમાં લઈ દીવ કલેક્ટરના આદેશ મુજબ દીવ કલેક્ટર કચેરીમાંથી જરૂરિયાતમંદ લોકોને આમંત્રણ પત્ર આપવામાં આવેલ લોકોને જ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની અનુમતિ આપવામાં આવેલ હતી. તેમજ દીવની આમ જનતા માટે આજનો કાર્યક્રમ ઘરે બેસી નિહાળવા માટે કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવમાં વરસાદી માહોલમાં લોકોએ જીવંત પ્રસારણને ઘરે બેઠા જ નિહાળ્યું હતું અને પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. જિલ્લા પ્રશાસન કી તરફથી યહાં પે ડિસ્ટ્રિક્ટ લેવલ ઇન્ડિપેન્ડન્સ ફંક્શન કા આયોજન કિયા ગયા ઓર સભી દીવવાસીઓ કો હમારી તરફ સે ઇન્ડિપેન્ડન્સ ડે કી બહોત બહોત શુભકામનાએં ઓર બધાઈ.